નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓના પ્રશ્નો અંગે બેઠક મળી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓના પ્રશ્નો અંગે બેઠક મળી હતી. ચોથા વર્ગના કર્મચારીઓ વર્ષોથી શિક્ષણ સમિતિમાં કાયમી નિમણૂક પામવા લડત આપી રહ્યા છે. વારંવાર સત્તાધીશો તરફથી લોલીપોપ મળી રહી હતી. મેયર પિંકીબેન સોનીના અધ્યક્ષસ્થાને આ બેઠક મળવા પામી હતી. બેઠકમાં મેયર ઉપરાંત સમિતિના અધ્યક્ષ અને ચોથા વર્ગ કર્મચારી મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મેયરે સકારાત્મક વાત કરી હોવાનું મંડળના પ્રમુખે જણાવ્યું હતું. આગામી દિવસોમાં હાઈકોર્ટમાં ચાલતા કેસમાં સમાધાન કર્યા બાદ કોર્પોરેશન નિર્ણય કરશે. સમિતિમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓએ એરિયર્સ છોડવા લેખિતમાં બાહેદરી આપી છે. 100 કરોડ જેટલું એરિયર્સ છોડી રહ્યા છે કર્મચારીઓ. સમિતિના અધ્યક્ષ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. વહેલી તકે કર્મચારીઓના પ્રશ્ન અંગે નિરાકરણ લાવીશું તેવું જણાવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 1992 થી જે કર્મચારીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નોકરી કરે છે એ લોકોનો વર્ષો જૂનો જે પ્રશ્ન હતો એ પ્રશ્નના અનુસંધાનમાં એ લોકો 2-3 દિવસ પહેલાં એક આવેદનપત્ર આપેલું અને કીધેલું કે અમે ગાંધીજીના માર્ગ પર આંદોલન કરવાના છે. અમારી સામાન્ય સભામાં બી અમને રજૂઆત કરવાયેલા હતા. તમામ સભ્યોની સામે એમને મેં ખાતરી આપેલી કે કોર્પોરેશનના પદાધિકારીઓ અને આપણા વહીવટી પદાધિકારી જોડે અને તમે લોકો જોડે એક જોઈન્ટ મિટિંગ કરાવીને આ પ્રશ્નનો કઈ રીતે સુખદ નિવેડો આવી શકે છે એના માટેને આપણે ચર્ચા કરીશું. એ લોકોએ મારી સૂચનને માન રાખીને એ લોકોએ એમની હડતાલ પાછી ખેંચેલી હતી. ત્યારબાદ કોર્પોરેશનના પદાધિકારીઓ મેયરશ્રીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી જોડે આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ચોથા વર્ગના કર્મચારીઓ સંઘના જે હોદ્દેદારો છે એની સાથે મારા વહીવટી સ્ટાફ સાથે અમે લોકોએ મિટિંગનું આયોજન કરેલું હતું. 1992થી એ લોકો કોર્ટમાં કેસ લડી રહ્યા છે અને સાથે સાથે લેબર કોર્ટના ચુકાદો પણ આવેલો છે. ચુકાદાના અનુસંધાનમાં લોકો કોર્પોરેશન અત્યારે હાઈકોર્ટમાં ગયેલું છે. એ તમામ પ્રક્રિયાઓ કેવી રીતે એની ચર્ચા થઈ શકે અને કેવી રીતે એમનો સુખદ નિવેડો લાવી શકે એના માટેની વિગતવાર ચર્ચા થયેલી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયરશ્રીએ કમિશનર જોડે બી ચર્ચા કરીને કમિશનરે 2 દિવસમાં બેસીને એનો નિવેડો લાવવા માટેની ખાતરી આપેલી છે. સાથે સાથે કોર્પોરેશનના જે વકીલ છે અને ચોથા વર્ગના કર્મચારીના વકીલ છે એમની જોડે પણ ચર્ચા ટેલિફોનિક કરી છે અને કઈ રીતે આ કેસમાં કોર્ટ રાહે નિર્ણય લાવો, કારણ કે કોર્ટમાં સમાધાનની પ્રક્રિયાની પ્રોસીડ કરીને એક વખત કોર્ટના ચુકાદા આવ્યા પછી કોર્ટમાં સમાધાનની પ્રક્રિયા કેવી રીતે કરવાની એનું બી આખું અવલોકન કરવું પડે એ તમામ પ્રકારની ચર્ચા કરવામાં આવી છે. અને એક અમને ખાતરી આપી છે કે એનો સુખદ નિવેડો મહારાજ ધોરણે લાવીને ચોથા વર્ગના કર્મચારીઓ શિક્ષણ સમિતિના જે પણ એનું નાણાકીય ભંડોળ કોર્પોરેશન હસ્તક જ આવે છે તો કોર્પોરેશનના જ કર્મચારીઓ છે એમ રાખીને એ લોકોને મહારાજ ધોરણે કાયમી નિકાલ આવે એના માટેનો અમારો પ્રયત્ન રહેશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘે 29/2/2024 રોજ કર્મચારીના પ્રશ્ન અંગે એક આવેદનપત્ર આપેલું અને અમો 2 તારીખથી હડતાલ પર જવાના હતા, પરંતુ 2 તારીખની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી, તમામ સભ્યશ્રીઓ અને શાસન અધિકારીશ્રીએ અને ચેરમેનશ્રી અને જે રાજકીય છે એમણે એવું કહેલું કે તમને 2-3 દિવસની અંદર કોર્પોરેશનમાં ચેરમેનશ્રી એટલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, મેયરશ્રી, કોર્પોરેશનના કમિશનરશ્રી અને બીજા જે કોઈ પદાધિકારીઓ હોય એમની સાથે એક સંયુક્ત બેઠક કરાવીશું, જે આજ દિન સુધીમાં એક ઐતિહાસિક છે કે શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી, કોર્પોરેશનના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીના હોદ્દેદારોએ મિટિંગ કરી છે અને એમાં જે અમારો પ્રશ્ન છે એની ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને કમિશનર સાથે ટેલિફોનિક વાત કરી છે ચેરમેનશ્રીએ, એટલે એમણે 1-2 દિવસ અભ્યાસ કરી અને ફરી એ લોકો આના માટે ચર્ચા વિચારણા કરશે.